हेलो फ्रेंड्स, आज अपने एक नवो प्रयोग करवानो छे। प्रयोगनुं नाम छे कोनो छोड़ केटलो मोटो। हवे आमां शुं करीशुं आपणे? आपणे अलग अलग बीज पाववाना छे अने तेनुं अवलोकन करवानुं छे। तो तमारा बधा पासे एक एक बीज छे ने, तो चालो आपणे तेने रोपीए। बराबर, જેના ઘરમાં જે બીજ હોય તે રોપીશું। તો ચાલો, મારી પાસે પણ બે ત્રણ બીજ છે। હા, તમારે બે ત્રણ બીજ નથી લેવાના, તમારે કોઈ પણ એક બીજ રોપવાનું છે। કોઈ પણ બીજ લઈ શકો। તમારા ઘરમાં મગ હશે, વાલ હશે, તુવેર હશે, ચોખા, ઘઉં, તો આ બધી વસ્તુઓમાંથી તમે કોઈ પણ એક બીજ લઈ લો। બરાબર, હવે આપણે એ પ્રયોગ જોઈએ। એ બીજને આપણે કઈ રીતે વાવવાનું છે તેની સાચી રીત હું તમને વિડીયો દ્વારા કહીશ। તો ચાલો આપણે તે વિડીયો જોઈએ। ચાલો આપણે આ પ્રયોગ કરીએ। તો તમે અહીં જોઈ શકો છો કે કેટલી વસ્તુની જરૂર પડશે। સૌથી પહેલાં તમે જુઓ તો આ છે ચણા, દેખાય છે? હા। ત્યારબાદ જોઈએ તો હવે છે મગ, આવા આવે ને મગ। હા, ત્યારબાદ આપણે જોઈએ તો તુવેર, જોઈ છે તુવેર આવી? હા, તો તમે અહીં જોઈ શકો છો કે આપણે અહીં ત્રણ બીજ લીધા છે। તો તમે અહીં ત્રણ ડીશ જુઓ છો ને, ત્રણ ડીશમાં અલગ અલગ બીજ છે અને એ બીજની સાથે એક પ્લાસ્ટિકનું ડબ્બું છે। હવે આ પ્લાસ્ટિકના ડબ્બામાં માટી રાખી છે, તમે પણ આવા પ્લાસ્ટિકના ડબ્બાનો ઉપયોગ કરી શકો છો। જુઓ છે ને? હા, પણ હા, તમારે પણ નીચે પ્લાસ્ટિકના ડબ્બાની નીચે કાણું પાડવાનું છે। બરાબર, અહીંયા, સમજી ગયા? ઓકે, તો ચાલો આપણે આ ત્રણેય બીજને વાવીએ। તો સૌથી પહેલાં આપણે ચણાના બીને મૂકીએ। તો જુઓ, અહીં હું ચાર પાંચ ચણા લઉં છું અને તેને છૂતી છૂતી જગ્યાએ વાવું છું। હવે તમારે એવું જરૂરી નથી કે તમારે પણ ચણા જ લેવાના છે। જુઓ, અહીં મેં ચણા છૂતા છૂતા મૂક્યા છે। તમારે પણ ચણા સિવાય બીજી વસ્તુનો પણ ઉપયોગ કરી શકો છો, જેમ કે રાઈ, વડિયારી, જીરું। ત્યારબાદ હવે આપણે મગ લઈએ, તો મગને પણ આપણે એ જ રીતે છૂતા છૂતા વાવીએ। તો અહીં તમે જોઈ શકો છો કે મગના બીને પણ મેં આવી રીતે ડબ્બામાં નાખી દીધા છે। ચાલો હવે આપણે જોઈએ તુવેર, તો તુવેરને પણ આપણે વાવી દઈએ, એ પણ આપણે છૂતી છૂતી વાવીશું। જુઓ, તુવેર પણ મેં વાવી દીધી છે, દેખાય છે કેવી છૂતી છૂતી છે? હા, તમારે તો કોઈ પણ એક કથોર લેવાનું છે અથવા એક જ બી લેવાનું છે, તમારે એકથી વધારે બી વાવવાના નથી। હવે શું કરીશું? હા, આપણે થોડી તેના ઉપર માટી નાખી દઈએ। તો ચાલો માટી નાખીને આ બીને આપણે ઢાંકી દઈશું। બધા ડબ્બામાં આપણે માટી નાખીએ। વધારે દબાવીશું તો તે બીજ જલ્દીથી નીકળશે નહીં, તેથી આપણે હલકી હલકી માટી નાખીશું અને બી ન દેખાય
એ રીતે આપણે તેને ઢાંકી દેશું. હવે આપણે છોડ વાવીએ તો એને સૌથી પહેલાં શેની જરૂર પડે વિચારો? હા, પાણીની જરૂર પડે ને. તો ચાલો આપણે થોડું થોડું પાણી નાખી દઈએ. તો જુઓ, મારી પાસે પાણી છે, હું એને થોડું થોડું નાખીશ, વધારે નહીં. હાથમાં થોડી લઈને તેના છાંટા નાખીશ. જુઓ, આ રીતે ત્રણેયમાં આપણે પાણી નાખી દઈશું. તો તમે અહીં જોઈ શકો છો કે આપણે તો ત્રણ બી વાવી દીધા છે. હવે આપણે માટી ઉપર નાખી દીધી ને, તો આ પ્રવૃત્તિમાં આપણે ત્રણ બી વાવ્યા ને, પણ માટી ઢાંકી દીધી, તો એ બી કયું છે અને ડબ્બો કયો છે તે તો આપણને નથી ખબર. તો હવે શું કરીએ? હા, ડબ્બા પર આપણે અહીં આપણે લેબલ લગાવી દઈશું. જુઓ, અહીં આપણે લેબલ લગાવી દઈશું કે આ બી કયું છે. તો જુઓ, મારી પાસે આવા લેબલ છે, એટલે હું આ રીતે લગાવીશ. હા, એવું જરૂરી નથી કે તમારે પણ આ જ રીતે લગાવવાનું. તમારા ઘરે કોઈ પણ કાગળ હોય ને, હા, તો એમાં પત્તી કાપી લો અને તેમાં ચણા, મગ, તુવેર, અરે તમારે આવું નથી લખવાનું, પણ તમારે તો તમે જે બી વાવ્યું હોય એનું નામ લખજો. મને અહીં ત્રણ બી વાવ્યા હોવાથી મને કઈ રીતે ખબર પડશે કે કયું બીજ છે? તેથી હું આવા લેબલ લગાવું છું. સમજી ગયા? તો ચાલો આપણે આ લેબલ લગાવી લઈએ. તો સૌથી પહેલાં આપણે કયું છે? હા, ચણા. તો આ ડબ્બા પર આપણે આ રીતે ચણા લગાવી દીધા, ચણાનું લેબલ લગાવ્યું. દેખાય છે ને? હા. ત્યાર પછી આપણે મગ લગાવીશું. તો જુઓ, અહીં મેં મગનું લેબલ લગાવ્યું. ત્યારબાદ તુવેર. તો અહીં મેં તુવેર લગાવ્યું. થઈ ગયું ને? હવે આપણને ખબર પડશે ને કે કયું ડબ્બું કયા બીજનું છે. તો આપણે હવે આનું અવલોકન 2-3 દિવસ સુધી કરીશું. હવે આમાં શું અવલોકન કરવાનું છે તે જોઈએ. તો આમાં આપણે જોઈશું કયું બીજ પહેલું ફૂટે છે, કયા બીજના પાંદરા વહેલા આવે છે. સમજી ગયા? તો તમે પણ આ રીતે કર્યું ને? હા, તમે પણ તેનું અવલોકન કરવા તૈયાર રહેજો. સમજી ગયા? મજા આવી ને આ પ્રયોગ કરવાની? અને હા, પ્રયોગ કરવાની તો મજા આવી, પણ અવલોકન કરવાની એનાથી પણ વધારે મજા આવશે. તો હવે આપણે તેના અવલોકનમાં મળીશું. તો તમે બધાએ બીજ વાવી દીધું, બધાનું વવાઈ ગયું, મારા પણ વવાઈ ગયા. હવે હું તેનું અવલોકન કરીશ. તમે બધાએ પણ એક એક બીજ વાવ્યું ને? હા, તો ચાલો એનું અવલોકન આપણે આ રીતે કરીશું. તો તમે એક બીજ વાવ્યું છે, બરાબર ને? તો તમારે એ બીજનું પહેલાં નામ લખી દેવાનું. હવે તમારે આ અવલોકનની નોંધ ક્યાં કરવાની છે? તો આપણી પર્યાવરણની ટેક્સ્ટ બુકમાં પાના નંબર 44 પર આ વસ્તુની નોંધ કરીશું. તો તેમાં જોઈ શકો છો તમે કે તમે બીજ વાવ્યું હોય તેનું નામ લખવાનું છે. ધારો કે તમે બીજ વાવ્યું છે મગ. તો પહેલા આપણે લખીશું બીજનું નામ, મગ, બરાબર. હવે બીજ વાવ્યાની તારીખ. તો તમે આજે બીજ વાવ્યું ને, આજે કઈ તારીખ થઈ? હા, 20 તારીખ. હવે
હું આ પ્રયોગ 20 તારીખે કરું છું એટલે હું 20 તારીખ લખીશ, પણ તમે જ્યારે આ પ્રયોગ કરો ત્યારે તમે એ તારીખ લખજો. અને હા, એ ચોપડીમાં પાના નંબર 44 પર આ વિગતની નીચે બીજું એક કોષ્ટક આપ્યું છે, તો ચાલો એનું પણ આપણે પરિચય લઈએ. તમે અહીં જોઈ શકો છો સૌથી પહેલાં બીજનું નામ જે રીતે આપણે જોયું હતું, ત્યારબાદ બીજ વાવ્યાની તારીખ લખવાની છે, એટલે કે જે દિવસે તમે બીજ વાવો ને એ જ તારીખ લખજો. તેની નીચે જુઓ, જે દિવસથી માતીમાંથી છોડ બહાર આવતો દેખાય ત્યારથી નીચેનું કોષ્ટક ભરવાનું છે. એટલે કે આપણે બી વાવી દઈએ પછી જ્યારે પણ આપણને એવું લાગે કે બી માટીમાંથી બહાર આવે છે ત્યારે આપણે તેનું અવલોકન કરવાનું ચાલુ કરવાનું છે અને નીચેના કોષ્ટક પ્રમાણે તેમાં માહિતી લખવાની છે. તો ચાલો આપણે કોષ્ટક જોઈએ. તો સૌથી પહેલાં તારીખ આપી છે, એટલે કે બી માટીમાંથી બહાર નીકળે એ તારીખે આપણે તેનું અવલોકન કરવાનું ચાલુ કરીશું. તો એ તારીખ લખવાની. ત્યારબાદ છોડની ઊંચાઈ સેમીમાં. હવે એ કઈ રીતે કરશો તમે? તો જુઓ, તમારી મદદ કરવા માટે એક મધમાખી છે. એ કહે છે કે છોડની ઊંચાઈ માપવા દોરીનો ઉપયોગ કરવો, પછી તેને માપપટ્ટીથી માપવી. તો આપણે એકવાર આનું અવલોકન કરીશું. હું તમને એકવાર અવલોકન કરી બતાવીશ. એ રીતે તમારે પછીના અવલોકન તમારી જાતે કરીને આમાં લખવાનું છે. ત્યારબાદ કેટલા પાંદડા જોયા? હવે જ્યારે પણ આપણે અવલોકન કરીશું ત્યારે તેના પાંદડા જોવાના છે. કેટલા પાંદડા એને આવ્યા છે, એક આવ્યું છે કે બે આવ્યા છે, તો એ રીતે લખવાનું. ત્યારબાદ અન્ય ફેરફારમાં આપણે જોઈએ તો આપણે જે બી વાવ્યું છે એમાં આપણને બીજો કયો નવો ફેરફાર દેખાય છે, તો તેની માહિતી આપણે આમાં લખવાની છે. તો આ રીતે આપણે અવલોકન કરીશું. તો આપણે કોષ્ટક પ્રમાણે તેનું અવલોકન કરીશું. અને હા, એ કોષ્ટક પ્રમાણે જોઈએ તો તારીખ આપી છે, બરાબર ને? તો આપણે એક દિવસ છોડીને બીજે દિવસે તેનું અવલોકન કરીશું અને એ તારીખ આપણે લખીશું. હા, મારી તારીખ અને તમારી તારીખ બદલાશે, કારણ કે આ વિડીયો મેં ઘણા દિવસ પહેલાં બનાવ્યો છે અને તમારી પાસે અત્યારે પહોંચ્યો છે, એટલે તમારે અત્યારની તારીખ પ્રમાણે કામ કરવાનું છે અને તેનું અવલોકન તમારે એ રીતે કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ અવલોકન થઈ ગયા પછી ઘણા એવા સવાલ વિશે પણ વિચારીશું. તો ચાલો આપણે આ અવલોકન સારી રીતે કરીએ. અને હા, તમારે પણ બધાએ આ પ્રવૃત્તિ ઘરે રહીને કરવાની છે. તેના પરથી જ તમને ખ્યાલ આવશે કે બીજ કઈ રીતે ઉગે છે અને તેના પછી આપણે તેના વિશે થોડી ચર્ચા કરીશું. તો હવે પછી આપણા આગળના મુદ્દા તરફ જઈએ. તો આપણો આગળનો મુદ્દો છે, કોણ ક્યાંથી આવ્યું. હવે કોણ? હા, આપણે શાકભાજી ખાઈએ છીએ, ફળ ખાઈએ છીએ, બરાબર ને? તો તમને કોઈ દિવસ વિચાર આવ્યો કે આ બધી વસ્તુઓ ક્યાંથી આવી હશે? નહીં ને? તો તમને ખબર હોય તો ઘણા લોકો એવા હોય છે કે જે આપણને ઔષધિ તરીકે ઉપયોગી હોય, જેમ કે અજમો, તુલસી, તો આ બધી વસ્તુઓ ઘણા પોતાના આંગણામાં પણ રોપે છે, બરાબર ને? અથવા કોઈ ફળ આપતું વૃક્ષ હોય તો એ પણ ખેતરમાં રોપે છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો મરચાં. તો મરચાં ક્યાંથી આવ્યા? તો તમને ખબર હોય તો પહેલાં અંગ્રેજો ભારત દેશ પર શાસન કરતા હતા, તો એમાં પોર્ટુગલના વેપારીઓ દક્ષિણ અમેરિકાથી આ મરચાં લાવ્યા હતા ભારતમાં. અને તેથી આપણે અત્યારે જોઈએ તો ઘણા લોકોના વાડામાં, ખેતરમાં મરચાં રોપે છે અને તેનો ઉપયોગ આપણે કરીએ છીએ. ક્યાં કરીએ છીએ? હા, ચટાકેદાર રસોઈમાં કરીએ છીએ ને? આપણને તીખું ખાવાનું મન થાય છે ને? હા, તો આ મરચાંનું મૂળ સ્થાન કયું છે? દક્ષિણ અમેરિકા. ત્યાંથી પોર્ટુગલના વેપારીઓ લાવ્યા હતા અને આ મરચાં આપણે અત્યારે ખાઈએ છીએ, આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. હવે મરચાં તો આપણે જોયા,
મરચા સિવાય બીજી પણ ઘણી બધી વસ્તુઓ છે કે તે ક્યાંથી આવી છે, તો ચાલો આપણે તેનો પરિચય એક કાવ્ય દ્વારા લઈએ. હા, આ કાવ્યનું આપણે વાંચન કરીશું. કયા છોડ ક્યાંથી આવ્યા તે જાણવા આ કવિતા જોઈએ. કવિતાનું નામ છે બતાતા મરચા ચાયજી. ચાલો આપણે કવિતા જોઈએ. બતાતા મરચા ચાયજી, કોણ ક્યાંથી આવ્યું જી, સાત સમુંદર પારથી, દુનિયાના બજારથી, વ્યાપારથી, ઉપહારથી, જંગ લડાઈ મારથી, દરેક રસ્તેથી આવ્યા જી બતાતા મરચા ચાયજી. દક્ષિણ અમેરિકાની મરચા રાણી, મસાલાના છે પતરાણી, મગફળી બતાતા ગવાર, ધૂમ મચાવે પારાવાર, સાથે આવ્યા તામેતાજી બતાતા મરચા ચાયજી. ભીંડા છે આફ્રિકાના, કારી કારી કોફી પણ, નકશામાં યુરોપ ક્યાં છે ત્યાંથી આવ્યા કોબીજ વતાણા, ચા છે અસમની બાઈજી બતાતા મરચા ચાયજી. ચાલ્યું ચીનથી સોયાબીન, પહોંચી અમેરિકા વગાડે ધોલ, ધૂમધામથી આવ્યો દેશ, એમાં છે ગુણ કંઈ વિશેષ, રોફ જમાવી આવી જી બતાતા મરચા ચાયજી. રીંગર મોરા વાલોર કાલેલા, કેરી સંતરા બોર કેરા, પાલક પરવર ધાણા મેથી, છે ભાઈ બહેન બધાએ દેશી ભારતની પેડાસો જી. કોણ ક્યાંથી આવ્યું જી બતાતા મરચા ચાયજી. તો આપણે કાવ્યનું વાંચન કેટલું સરસ રીતે કર્યું, અને આજે આપણને આ વસ્તુ વિશે ખબર પડી ને કે કોણ ક્યાંથી આવ્યું. હવે તમે આ વસ્તુ યાદ રાખજો, જેમ કે મરચા, તો મરચા દક્ષિણ અમેરિકા, આ રીતે તમારે એ પણ નોંધ કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ફરી મળીશું નવા ટોપિક સાથે. બાય.